नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने आजे आपणे धोरण 2 मां गुजराती विषय भणीशुं। तमारी पासे गुजरातीनું पाठ्यपुस्तक तो हशे ज बाळको, तो बधा साथे लईने बेसजो अने जोड़े पेन्सिल, रबर अने नोटबुक पण जोड़े राखजो बाळको। आजे आपणे एकम नंबर 1 मां शरणाई, ढोलक अने रंगमां ज्यांथी बाकी हतुं बाळको त्यांथी आगळ जोईशुं। पान नंबर 10 काढो बाळको, पान नंबर 10 काढो बधा। हवे अहींया जुओ, आ तो आपणे करायुं हतुं ने गीत, अहींया लखो क्यां जोयुं, केवुं हतुं जेमां आ मैं तमने करावियुं हतुं। पछी आगळ जुओ, अहींया नंबर 4 सुधी आपणे कर्युं हतुं बाळको, त्यांथी हवे आपणे आगळ જોઈશું। હવે જુઓ, અહીંયા જુઓ બાળકો, તમને શાનું ચિત્ર દેખાય છે? સરસ, કહો તો શાનું ચિત્ર દેખાય છે? ખૂબ સરસ, શું છે? કૂતરું। તો આપણે આગળ જે રીતે વાક્ય બનાવ્યા બાળકો, તે રીતે અહીંયા પણ લખવાનું છે। તો જુઓ શું લખશું આપણે। કૂતરું છે, શું છે? કૂતરું। તો શું લખશું? મેં આંગણામાં કૂતરું જોયું હતું, તે રોટલી ખાતું હતું। હવે જુઓ બાળકો, શું છે કે મેં આંગણામાં કૂતરું જોયું હતું, તે રોટલી ખાતું હતું। હવે જુઓ બાળકો, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા જ્યાં જગ્યા છે બાળકો, ત્યાં આ રીતે સુંદર અક્ષરથી લખી લો। તો લખો બાળકો, મેં આંગણામાં કૂતરું જોયું હતું, તે રોટલી ખાતું હતું। આટલું લખી લો બાળકો। ચલો લખી નાખો। લખાયું બાળકો, સરસ। હવે અહીંયા જુઓ, આ તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? આ ધ્યાનથી જુઓ, સરસ, શાનું ચિત્ર છે? ખૂબ સરસ, બિલાડી। તો હવે જુઓ આપણે વાક્ય બનાવીશું। તમે બિલાડી ક્યાં ક્યાં જુઓ છો? સરસ, તો જુઓ આપણે વાક્ય બનાવશું। મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી। આપણે શું લખીશું? મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી। શું છે બાળકો? જુઓ, મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી। જુઓ શું લખ્યું છે, મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી। હવે જુઓ બાળકો, તમે અહીંયા
सुंदर अक्षरे आ बन्ने लीटी में लाल लीटी छे तेमा सरस अक्षर थी लखी लो बाळको। तो जुओ लखो, मारा घर में बिलाड़ी आवी हती, ते दूध पीती हती। चलो लखी लो, चलो लखाई गयो बाळको, लखी लो। चलो हवे आगळ लखाई गयो ने बधाने, सरस। हवे अहीं जुओ, अहीं तमने सानू चित्र देखाय छे बाळको, सरस। शू छे? बकरी। शू छे? बकरी। बकरी शू करे बाळको? बकरी केवू बोले छे? बे बे। तो हवे जुओ, आपणे लखीशुं, मैं बकरी, मैं बकरी जोई हती, ते बे बे करती हती। जो लखो, शू लख्यू? मैं बकरी जोई हती, ते बे बे करती हती। हवे तमे अहिया लखी लो, लखो, मैं बकरी जोई हती, ते बे बे करती हती। हवे अहिया लखी लो, जेने रही गयू होय ते पण शांति थी सुंदर अक्षर काढीने अहिया लखी लो बाळको। ચલો લખાઈ ગયું બાળકો, સરસ। હવે આપણે આગળ જોઈએ। જુઓ, આ તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? ધ્યાનથી જુઓ, ખૂબ સરસ। શાનું ચિત્ર દેખાય છે? હા, કોણ છે? ગાય। તો હવે જુઓ, આપણે વાક્ય બનાવીશું। મેં મારી, મેં મારી બહેન પણીના ઘરે ગાય જોઈ હતી, તે રોટલી ખાતી હતી। જુઓ બાળકો, શું લખ્યું? મેં મારી બહેનપણીના ઘરે ગાય જોઈ હતી, તે રોટલી ખાતી હતી। તો હવે અહીંયા તમે સુંદર અક્ષરથી લખી લો। શું લખીશું? મેં મારી બહેનપણીના ઘરે ગાય જોઈ હતી, તે રોટલી ખાતી હતી। લખી લો। ચલો લખી લો બધા। ચલો હવે આગળ, અહીંયા કયો નંબર આયા? નવ નંબર। કયો નંબર આયા? નવ। હવે જુઓ,
અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ, શાનું ચિત્ર દેખાય છે? હા, કોણ છે? વાંદરો. તો હવે જુઓ, આપણે વાંદરો ક્યાં જોઈએ છીએ? સરસ, આપણે ધાબા ઉપર, ઝાડ ઉપર ઘણી જગ્યાએ વાંદરા જોવા મળે છે. તો હવે આપણે અહીંયા લખશું, મેં ઝાડ પર વાંદરો જોયો હતો. તે જાંબુ ખાતો હતો. જુઓ બાળકો, શું લખ્યું આપણે? મેં ઝાડ પર વાંદરો જોયો હતો, તે જાંબુ ખાતો હતો. હવે જુઓ બાળકો, તમે અહીંયા સુંદર અક્ષરથી આ વાક્ય લખી લો. ચલો હું બોલું. મેં ઝાડ પર વાંદરો જોયો હતો. મેં ઝાડ પર વાંદરો જોયો હતો, તે જાંબુ ખાતો હતો. શું લખ્યું છે? તે જાંબુ ખાતો હતો. ચલો લખી લો સરસ રીતે, જેને રહી ગયું હોય તે લખી લો. ચલો લખાઈ ગયું ને બાળકો? સરસ, હવે આગળ જોઈએ આપણે. ચલો, આ શાનું ચિત્ર દેખાય છે તમને બાળકો? ધ્યાનથી જુઓ, શાનું ચિત્ર છે? સરસ, શાનું છે? ઘુવડ. કોણ છે? ઘુવડ. જે ઘુવડ હોય બાળકો, તે રાત્રે સરસ રીતે જોઈ શકે છે, તેને દિવસે બહુ દેખાતું નથી. હવે જુઓ, અહીંયા આપણે લખીશું, મેં રાત્રે અગાસી પર ઘુવડ જોયું હતું. શું લખ્યું? મેં રાત્રે અગાસી પર ઘુવડ જોયું હતું. ચલો લખો બાળકો, હવે હું બોલું તેમ લખી લો શાંતિથી. મેં રાત્રે અગાસી પર ઘુવડ જોયું હતું. લખી લો. લખાઈ ગયું ને બાળકો? હવે આગળ પાન નંબર 12 કાઢો. ચલો હવે અહીંયા જુઓ, અહીંયા ઘણા વાક્ય લખેલા છે, તેઓ તમારે અભિનય કરવાનો છે બાળકો. તો ચલો આપણે શું કરવાનું? હું જે કહું તે ગમે તે એક છોકરો કે છોકરી ઊભા થઈને સરસ રીતે આ રીતે અભિનય કરે. ચલો, ગાય પાણી કેવી રીતે પીવે? તમે જોયું હશે કે ગાય પાણી કેવી રીતે પીવે છે, બરાબર? સરસ. પછી બીજા નંબરમાં, કૂતરો પાણી કેવી રીતે પીએ? કૂતરો કેવી રીતે પાણી પીવે બાળકો?
સરસ. પછી આગળ, પોપટ જામફળ કેવી રીતે ખાય? પોપટ જામફળ કેવી રીતે ખાય? સરસ. ઉંદર જામફળ કેવી રીતે ખાય? હવે જુઓ બાળકો, તમારે ઘરે આજુબાજુ બધા નાના છોકરા હોય, તમારા સરખા ભાઈબંધ કે બહેનપણી, તે બધાને ભેગા થઈને આ રીતે સરસ રીતે અભિનય કરવાનો છે ઘરેથી બાળકો. હવે જુઓ નીચે 14 નંબર, ધ્યાનથી જુઓ. શું છે? ધ્યાનથી જુઓ, અહીંયા લખ્યું છે ફુગ્ગા, ફુગ્ગા, હિંચકો, હિંચકો. તો આપણે જુઓ બાળકો શું કરવાનું છે, અહીંયા સામે શું દેખાય છે તમને? ધ્યાનથી જુઓ બાળકો, સરસ, ધ્યાનથી જુઓ. હવે જુઓ બાળકો, આપણે શું કરવાનું છે, અહીંયા શું છે, 3 ફુગ્ગા. તો અહીં શું લખેલું છે? અહીં 3 ફુગ્ગા છે, એ તમારે અહીંયા જોઈ જોઈને અહીંયા લખવાનું છે બાળકો. ખબર પડી ને બાળકો? સરસ. તો જુઓ, આપણે અહીંયા લખીશું, અહીંયા જે ચિત્ર દેખાય છે કે શું છે, 3 ફુગ્ગા છે. તો અહીં શું લખેલું છે? અહીં 3 ફુગ્ગા છે. તો બાળકો, અહીંયા હું જે રીતે લખું તે તમારે તમારા તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તો જુઓ, અહીં 3 ફુગ્ગા છે. શું લખ્યું? અહીંયા જોઈ જોઈને લખવાનું છે બાળકો. લખો, અહીં 3 ફુગ્ગા છે. લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો. સરસ. હવે આગળ, અહીંયા શું દેખાય છે તમને? મોબાઈલ દેખાય છે. તો અહીંયા જુઓ શું લખેલું છે, નિમેશ પાસે નવો મોબાઈલ છે. શું લખ્યું છે? નિમેશ પાસે નવો મોબાઈલ છે. તો આપણે અહીંયા લખીશું, અહીંયા જોઈને જ લખવાનું છે બાળકો. નિમેશ પાસે નવો મોબાઈલ છે. લખો, નિમેશ પાસે નવો મોબાઈલ છે. લખી લો. લખાઈ ગયું. સરસ. હવે આગળ જુઓ બાળકો, અહીંયા શું છે બાળકો? અહીંયા એક પાઠ્યપુસ્તક આપેલું છે બાળકો, જે કયા વિષયનું છે? વિજ્ઞાન. તો અહીંયા શું લખેલું છે જુઓ, વાંચો. હું વિજ્ઞાન વિષય ભણીશ. શું લખેલું છે? હું વિજ્ઞાન વિષય ભણીશ. તો આપણે અહીંયા જોઈ જોઈને સુંદર અક્ષરથી અહીંયા લખીશું બાળકો. હું વિજ્ઞાન વિષય ભણીશ. શું લખેલું લખીશ શું આપણે અહીંયા જુઓ, હું વિજ્ઞાન વિષય
ભણીશ. આ લખી લો બાળકો. સરસ, લખાઈ ગયું ને. ચલો આગળ. અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? સરસ. કયા ભગવાન દેખાય છે? શ્રી કૃષ્ણ. કયા દેખાય છે? શ્રી કૃષ્ણ. તો હવે જુઓ અહીંયા શું લખ્યું છે. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. અહીંયા તમને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા દેખાય છે ને બાળકો? સરસ. તો આપણે અહીંયા લખીશું, શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. શું લખ્યું છે? શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. લખી લો બાળકો. ચલો હવે આગળ. અહીંયા તમને શું દેખાય છે? હવનકુંડ. શું દેખાય છે બાળકો? હવનકુંડ. તો હવે જુઓ અહીંયા શું લખેલું છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. પહેલાંના ઋષિ મુનિઓ શું કરતા હતા બાળકો? યજ્ઞ. અત્યારે પણ આપણે કંઈક કથા વાસ્તુ કે એવું કંઈક હોય ત્યારે આપણે યજ્ઞ કરતા જોઈએ છીએ ઘણા લોકોને. તો હવે અહીંયા જે લખ્યું છે તે આપણે અહીંયા લખવાનું છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. શું લખ્યું છે? ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. ચલો આટલું લખી લો બાળકો. ચલો હવે આપણે આગળ જોઈશું. પાન નંબર 13 કાઢો. હવે જુઓ બાળકો અહીંયા એક ફકરો આપેલો દેખાય છે. જુઓ અહીંયા એક ફકરો આપેલો દેખાય છે ને તે આપણે ધ્યાનથી વાંચીશું. અને જ્યાં શ્ર ક્ષ અને જ્ઞ આવતા હશે ત્યાં હું તમને લીટી કરાવીશ. એ શબ્દો ઉપર તે તમારે લીટી કરવાની છે બાળકો. ચલો આપણે પહેલાં વાંચીશું. અમે શાળામાંથી પ્રવાસે ગયા. શું છે? અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. તો અહીંયા શ્ર આવ્યો ત્યાં આપણે શું કરીશું? લીટી કરીશું. બધા તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા લીટી કરી લો. અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. હવે આગળ. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. શું છે? આ આશ્રમમાં. તો અહીંયા પણ આવો શ્ર આવ્યો તો અહીંયા આપણે લીટી કરીશું. અને ગાયો અને વૃક્ષો. તો અહીંયા ક્ષત્રિયોનો શ્ર દેખાય છે તો અહીંયા પણ આપણે લીટી કરીશું. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. અહીંયા શું આવ્યું બાળકો? જ્ઞ. તો આપણે અહીંયા શું કરીશું? લીટી કરીશું. જુઓ અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. હવે આગળ. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. હવે અહીંયા યજ્ઞ જ છે ત્યાં આપણે લીટી કરીશું બાળકો. હવે આગળ. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તો હવે જુઓ અહીંયા શિક્ષક છે તેમાં વચ્ચે શું છે? ક્ષત્રિયનો શ. તો આપણે અહીંયા લીટી કરીશું. પછી અહીંયા શું છે? આશ્રમ. તો અહીંયા પણ આપણે લીટી કરીશું. હવે આગળ. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. તેઓએ શું કીધું? કે અહીંયા મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. અહીંયા પણ આપણે લીટી કરીશું બાળકો. હવે જુઓ
આપણે ફકરામાંથી સ્ર ક્ષ અને જ્ઞ જોયા, તે તમારે શું કરવાનું? અહીંયા લખવાનું છે. આપણે ફરીવાર એકવાર એ શબ્દ બોલી લઈશું બાળકો. આશ્રમ શું છે? આશ્રમ, પછી વૃક્ષો, યજ્ઞશાળા, શિક્ષક અને આજ્ઞા. તો આપણે આ રીતે બીજા આ શબ્દ ઉપર આવતા હોય ક્ષ ઉપર તે અહીંયા લખીશું. તો જુઓ બાળકો, કયો આવશે બીજો? શ્રમિક. શું આવશે? શ્રમિક. પછી શ્રવણ. શું આવશે? શ્રવણ. જુઓ બાળકો, તો હવે તમે અહીંયા આશ્રમની નીચે શું લખીશું? આપણે શ્રમિક અને બીજું શ્રવણ. પછી ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. તો શું લખશું આપણે? શું લખીશું? સરસ. શું લખીશું? વૃક્ષો. વૃક્ષો. પછી બીજું શિક્ષક. શિક્ષક. પછી બોલો તો બાળકો, ક્ષત્રિય પણ લખી શકીએ. પછી આગળ જ્ઞ. શું છે? જ્ઞ. તો શું લખશું? યજ્ઞ શાળા. અહીંયા આપણે આગળ જોયું ને, યજ્ઞ શાળા. પછી બીજું યજ્ઞ. પછી બીજું શું આવશે બાળકો? આજ્ઞા. હવે જુઓ બાળકો, અહીંયા લખો તમે શ્રમિક, શ્રવણ, વૃક્ષો, શિક્ષક, ક્ષત્રિય, યજ્ઞશાળા, યજ્ઞ, આજ્ઞા. હવે બાળકો, તમારે શું કરવાનું? લેસનની અંદર, લેસનમાં તમારે ક્ષ, ક્ષ અને જ્ઞથી બીજા જે કંઈ શબ્દ હોય તે તમારે તમારી નોટબુકમાં તે શબ્દો લખવાના છે બાળકો. હવે આપણે આ બધું લખાઈ ગયું બાળકો તમારે? સરસ, લખી લો જેને બાકી હોય તે. ચલો, લખાઈ ગયું ને. હવે જુઓ, અહીંયા નીચે જુઓ, આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. શું કીધું છે આપણે? કે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. હવે જુઓ, અહીંયા શું લખેલું છે? ઉંદર. શું લખેલું છે? ઉંદર. તો જુઓ, આપણે અહીંયા ઉદાહરણ રીતે ઉદાહરણ તરીકે આપેલું છે. નાનો ઉંદર મોટા બિલાડાને છાનોમાનો જુએ છે. અહીંયા ઉંદર આવ્યો ને, એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. નાનો ઉંદર મોટા બિલાડાને છાનોમાનો જુએ છે. હવે જુઓ, આપણે ગામ આવે તે રીતે વાક્ય બનાવવાનું છે. તો આપણે શું બનાવશું? ગામમાં ઘણા ઉંદરો હતા. શું બનાવીશું? ગામમાં ઘણા ઉંદરો હતા. શું લખીશું? ગામમાં ઘણા ઉંદરો હતા. આટલું લખી લો બાળકો. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું બાળકો.